द ऑडियो बुक गुजराती साहित्य सीरीज। हा सीरीज में आगळ जता आपणे वात करीशुं वल्लभ मेवाड़ा विषय। वल्लभ भट्ट वल्लभ मेवाड़ो ते भक्ति युग में थई गया। भक्ति युग नो समयगाळो 1414 थी 1850 नो छे। वल्लभ मेवाड़ा ने गरबाना सर्जक तरीके पण ओळखाय छे। वल्लभ तेनी अटकने कारणे वल्लभ भट्ट अने तेनी मेवाड़ा ज्ञातिने कारणे वल्लभ मेवाड़ो तरीके जाणीतो छे। अने तेना भाई शिष्य अने मित्र अनुयायीओ धोड़ाना कारणे तेने वल्लभ धोड़ो कहीने पण बोलावाय छे। आम वल्लभ भट्ट, वल्लभ मेवाड़ो के वल्लभ धोड़ो त्रणेय एक ज व्यक्तिना नाम छे। गर्वो वल्लभ मेवाड़े ने गरबाना सर्जक तरीके ओळखाय छे। तो गर्भो शब्द गर्भगृह परथी उतरी आवे छे। एक माटीनी काणावाळी माटलीमां दीवो प्रगटावाय छे एटले तेने गर्भो कहेवाय। धार्मिक मान्यते मुजब श्री कृष्णना प्रपौत्र वधु उषाना लाश्य नृत्यथी गरबा नृत्यनी उत्पत्ति थई गणाय छे। માટલી એ શરીરનું અને દીવો એ આત્માનું પ્રતીક ગણાય છે। ગરબો એ ગુજરાતીઓની આગવી ઓળખ છે અને આ ગરબા નૃત્ય સમયે ગવાતા ગીત જે વલ્લભ મેવાડાએ રચ્યા તેથી તેને ગરબાના સર્જક વલ્લભ મેવાડો તેવું કહેવાય છે। જન્મ વલ્લભ ભટ્ટનો જન્મ આશરે ઈસવીસન 1740માં થયો હતો। અમદાવાદના નવાપુરા ખાતે થયો હતો અને તેમનું મૃત્યુ ઈસવીસન 1851માં થયું। શરૂઆતમાં તે વિષ્ણુના અવતાર શ્રીનાથજીના ભક્ત હતા, પરંતુ પાછળથી તેઓ શક્તિપૂજક બન્યા અને અમદાવાદમાં જન્મેલો વલ્લભ પછીથી બહુચરાજી જઈને વસ્યા, કારણ કે તેઓ બહુચર માતાના ભક્ત હતા। જીવન 13 વર્ષની ઉંમરે માતાજીએ તેમને દર્શન આપેલા અને માતાજીની પ્રેરણાથી તેમણે ગરબાની રચના કરેલી। સૌ પ્રથમ માતાજીનો તેમનો વિખ્યાત ગરબો આનંદનો ગરબો છે। વલ્લભ મેવાડાએ સૌ પ્રથમ કોઈ ગરબાની રચના કરી હોય તો તે ગરબો છે આનંદનો ગરબો। તેઓ ચાર ભાઈ હતા, વલ્લભ, હરિ, ધોળો અને ચોથાનું નામ પ્રાપ્ય નથી। તે અને તેમના ભાઈઓના નામ આજે પણ બહુચર માતાના મંદિરમાં આરતી પછી બોલાતા જયમાં વણી લેવાયેલા છે। દાખલા તરીકે જેમ કે વલ્લભ ધોળાની જય અથવા વલ્લભ હરિની જય, આવી રીતે બહુચર માતાની આરતી પછી એમની જય બોલાવાય છે। સાહિત્ય સર્જન તેમણે ગુજરાતમાં ત્રણેય શક્તિપીઠ અંબાજી, બહુચરાજી અને મહાકાળી માના ગરબા રચ્યા છે। મહાકાળી માના ગરબામાં પાવાગઢના રાજા પતઈના પતનનો પ્રસંગ કથા ગીત વર્ણવ્યો છે, ત્યારે અંબાજીના ગરબામાં માતાજીના વસ્ત્ર અલંકારની શોભાનું ગાન કરેલ છે। સાહિત્ય રચનાઓ વલ્લભ મેવાડાની સાહિત્ય રચનાઓ આ મુજબ છે। પહેલી 64 જોગણીનો ગરબો, મહાકાળીનો ગરબો, આરાસુરનો ગરબો, સત્યભામાનો ગરબો, આંખ મિજામણીનો ગરબો, બહુચરાજીની આરતી, કૃષ્ણ વિરહના પદ, રામચંદ્રજીના પદ, રામ વિવાહ, અભિમન્યુ ચક્રાવો વગેરે છે। આ હતી વાત વલ્લભ મેવાની। હવે આપણે તેના વિશે એક રસપ્રદ લોકકથા જાણીએ। વલ્લભ મેવાડો શરૂઆતમાં શ્રીનાથજીના ભક્ત હતા અને તેઓ શ્રીનાથજીના દર્શન કરવા નાથ દ્વારા જાય છે।
ત્યાં મંદિરના પ્રાંગણમાં તેમનાથી ભૂલથી થૂંકાઈ જવાય છે, જે જોઈ ત્યાંના લોકો અને પંડિત તેમની સાથે ઝઘડો કરે છે અને કહે છે કે તમે આમ મંદિરમાં જ્યાં ત્યાં ન થૂંકી શકો। જ્યારે વલ્લભ તેમને વળતો જવાબ આપતા કહે છે કે બાળક નાનું હોય તેથી પોતાના માતા પિતાના ખોળામાં થૂંકે તો પણ માતા પિતા તેમને વઢે નહીં। ત્યારે પંડિત તેમને વળતો જવાબ આપે છે કે ભલે માતા તેમને બાવતાના બાળકને ના વઢે પણ પિતા તો વઢે, ને આ વાતથી વલ્લભ મેવાડાને ખૂબ જ દુઃખ થાય છે। તેથી તે માતાજી એટલે કે શક્તિ સંપ્રદાયમાં માતાજીની ભક્તિ શરૂ કરે છે અને શ્રીનાથજીની ભક્તિનો ત્યાગ કરે છે અને ત્યારથી તેઓ શાક્ત પૂજામાં લીન થાય છે, બહુચરાજી જઈને વસે છે અને ત્યાંથી માતાજીની ભક્તિ શરૂ કરે છે। આ હતી એક રસપ્રદ વાત વલ્લભ મેવાડા વિશે। સમાપ્ત। ગુજરાતી ભાષાની અને સાહિત્યના લેખકોની આવી જ અવનવી રસપ્રદ વાતો સાથે પરીક્ષાલક્ષી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે ધ ઓડિયો બુક ગુજરાતી સાહિત્ય સિરીઝ। અસ્તુ।